હવે ગુજરાત સરકારની તમામ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો તમારા ઘર બેઠે. ક્લાસ 1-3 લગનની અનએકેડેમી લાવી રહ્યું છે પ્લસ સબસ્ક્રિપ્શન. તમે આની અંદર જો મારો કોડ યુઝ કરશો તો તમને તેમાં 10% ડિસ્કાઉન્ટ મળશે. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, વધારે માહિતી માટે ત્યાં લિંક ઉપર ક્લિક કરો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભરતી આવી રહી છે. મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા ખાતે એપ્રેન્ટિસની ભરતી આવી રહી છે. સરકારશ્રીના મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ કહેવાય ને કે નીચે મુજબના જે ટ્રેડ છે એની ભરતી છે. તારીખ 11-1-2020 લઈને 18-1-2020 સુધી છે આ ભરતી ચાલુ રહેશે. ઓનલાઈન અરજી કરી શકાશે. તમારી જે એની વેબસાઇટ છે એ rmc.gov.in ઉપરથી તમે મેળવી શકો છો વધારે માહિતી. એની અંદર મિત્રો વાત કરીએ તો લાયકાત છે એની અંદર ITI પાસ. તમામ જે ભરતી છે ITI પાસ રહેશે. એમાં વાયરમેન ટ્રેડ હશે, મિકેનિકલ મોટર વ્હીકલ એટલે કે MMV ટ્રેડ રહેશે, બરાબર. પછી જે પ્રોગ્રામિંગ એન્ડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટિવ એટલે કે જે આસિસ્ટન્ટ માટેનો ટ્રેડ રહેશે. પછી કોમ્પ્યુટર એટલે કોપા રહેશે, ફિટર રહેશે, લાઇનમેન રહેશે, ઇલેક્ટ્રિશિયન રહેશે, કારપેન્ટર રહેશે, બરાબર. પછી પ્લમ્બર રહેશે. પછી જે એસી જે રેફ્રિજરેશન રહેશે, મિકેનિકલ ડીઝલ, ડ્રાફ્ટમેન સિવિલ. પછી જે હાર્ટિકલ્ચર જે આસિસ્ટન્ટ માટે છે, પછી ગાર્ડન માળી માટેનો છે, પછી કહેવાય ને કે જે કેડ કમ ઓપરેટર કમ પ્રોગ્રામર, પછી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર છે, સર્વેયર છે, બરાબર, વેલ્ડર છે, પછી લેબોરેટરી ટેકનિશિયન છે, બરાબર, પછી પંપ ઓપરેટર છે, લાઇબ્રેરી છે અને પેઇન્ટર છે, અને કોલ સેન્ટર આસિસ્ટન્ટ માટેની ફાયર ઇમરજન્સી સર્વિસ માટેની શાખા છે, તેના માટે તમે મિત્રો એપ્લાય કરી શકો છો. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ કહેવાય ને કે જે નંબર 24-5-2018 વિવિધ ટ્રેડ માટે કહેવાય કે નિયત જગ્યા ખાલી પડેલી છે. ઉમેદવારો ફક્ત મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી છે એની પ્રિન્ટ સાથે અરજી ફોર્મ દર્શાવેલા જરૂરી ડોક્યુમેન્ટ અને સૌપ્રથમ જે સ્વપ્રમાણિત નકલો છે જોડીને જે આસિસ્ટન્ટ મેનેજર શ્રી મહેકમ શાખા રૂમ નંબર 2 માળ રાજકોટ મહાનગરપાલિકા ઢેબર રોડ 36-0001 સરનામે પોસ્ટ કરવાની રહેશે. તારીખ 24-1-2020 સુધીની અંદર છે એ કચેરીને સમયસર 10:30-6:10 મોકલાવાની રહેશે. સંબંધિત ટ્રેડમાં ફક્ત ITI પાસ ઉમેદવારો છે અરજી કરવાની રહેશે. અગાઉ કોઈ પણ ટ્રેડમાં છે રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતે એપ્રેન્ટિસની પૂર્ણ કરેલ હોય તેવા ઉમેદવારો છે અરજી નહીં કરી શકે છે. એટલે કે એકવાર એપ્રેન્ટિસ થઈ ગયો છે તો બીજી વાર નહીં કરી શકો છો. ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસ કરેલું નથી તે અંગેની બાહેંધરી પત્રક પણ છે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને એક મોકલવાનું રહેશે. એપ્રેન્ટિસ સંબંધિત છે વધારે માહિતી તમે આની ઉપર મૂકી શકો છો. અને આ એપ્રેન્ટિસ અગાઉ કરેલું નથી તેના બાબતનું એક આ બાહેંધરી પત્રક પણ છે તમારે આ એની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. આ ભરીને સાથે મોકલવાનું રહેશે. વિડીયો સારો લાગ્યો તો મિત્રો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું નિશાન મિત્રો પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આવી માહિતી મેળવો.